सुपर सिक्स में हमें बात करिए अयोध्या धामनी। करोड़ों भक्तों ने राम मंदिर ने भेंट मड़िया बाद हवे भक्तों पण रामलला ने दिल खोली ने करी रहा छे दान। छेला एकज महीना मा राम मंदिर ने एटलू दान मड़ियू के तेनो आंकड़ो सांभळी ने कदाच तमने नहीं आवे विश्वास। अयोध्या में भव्याती भव्य राम मंदिर नो निर्माण थया बाद हवे हजारों भक्तों रो प्रवाह अयोध्या तरफ वही रह्यो छे अने भक्तोनी साथे वही रह्यो छे अविरत दान नो पण प्रवाह। देश विदेश ना राम भक्तोए रामलला पर रितसर करी दीधी छे धननी वर्षा, जेनी साबिती ए छे के छेल्ला एक ज महीना मा रामलला ने मळ्युं छे रूपिया 3,550 करोड़ नुं दान। कुल मळीने 4,500 करोड़ दान मळी चूक्युं छे। एटले के बीजा शब्दोमां कहीए तो रामलला 4,500 करोड़ संपत्तिना बनी चूक्या छे मालिक अने दाननी आ सरवाणी दिन प्रतिदिन अविरतपणे वधी रही छे। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન બાદ જે ભંડોળ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે એક મહિનાના અભિયાનમાં લગભગ 3,550 કરોડ રૂપિયાનું તેમાં દાન આવ્યું છે। કુલ મળીને દાનની રકમ 4,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે। બાલક શ્રી રામલલા લગભગ 4,500 કરોડ રૂપિયાની અપાર સંપત્તિના માલિક બની ગયા છે। મંદિરના મધ્યમાં જે ખર્ચ થઈ રહ્યો હતો તે તેનાથી જ થઈ રહ્યો હતો। રામલલાને પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે 3,70,00,000 રૂપિયાનું દાન મળ્યું હતું। હાલમાં રામલલાને દરરોજ 10-15 લાખ રૂપિયાનું દાન મળી રહ્યું છે। રામ મંદિર માટે માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશોમાંથી ખૂબ દાન આવી રહ્યું છે। દિલ્હીમાં ટ્રસ્ટની ઓફિસમાં NRI બેંક છે, વિદેશમાં તમામ પૈસા ત્યાં આવે છે, ત્યાં જ સ્ટેટમેન્ટ પણ બને છે અને જે કાઉન્ટર પર દાન લેવામાં આવે છે તેની રસીદ ઓનલાઈન પણ આપવામાં આવે છે। દાન કી કોઈ ગિનતી નહીં ક્યોંકી દાન પાત્ર જો પૈસા પડતા હૈ વો એક બડે બડે દાન પાત્ર હૈ ઉસમે દો દો તીન તીન ચાર ચાર દિન કા પૈસા આ જાતા હૈ તો કોઈ સીમા નહીં ગિનતી નહીં કી વો फिर खुला तब तक दूसरा जब तक उसकी गिनती हुई तब तक दूसरा भर के तैयार हो गया। तो कंटिन्यूशन हमारा महीने में 20 दिन स्टेट बैंक वाले दान जो आता है उसको क्योंकि मेहनत पड़ती है नोटों को छांटना बनाना गिनना तो चालू रहता है, उसमें समस्या नहीं है। दान आता है, श्रद्धालुओं की इच्छा है, दान जितना भी आ जाए कोई दिक्कत नहीं है। તો બીજી તરફ રામલલા બિરાજમાન થયા ત્યારબાદથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે। અગાઉ રામલલાના દર્શન કરવા માટે 20,000 જેટલા ભક્તો અયોધ્યા આવતા હતા, પરંતુ હવે મંદિરના ઉદ્ઘાટન બાદથી અહીં આવતા ભક્તોની સંખ્યામાં 10 ગણો વધારો નોંધાયો છે। ભક્તોની સંખ્યામાં વધારો થવાની સાથે જ રામ મંદિર માટે મળતા દાનની રકમમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે। રામલલાના ભક્તો દિલ ખોલીને આપી રહ્યા છે દાન।